नमस्कार विद्यार्थी मित्रों, आपणे चौथा प्रकरण अंदर मोस्ट ऑफ रीत तो कम्प्लीट कर दीधी है। एना व्यवहारिक प्रश्नों पण आपणे घणा बधा जोई लीधा है। आमांथी ज तमने कोई प्रश्न पूछाई सके, बराबर। हवे एनी अंदर आपणे जे शुरुआतनी अंदर बे रीत शीख्या था ने, एक अवयवोनी रीत अने सूत्रनी रीत, बराबर। सूत्रनी रीतनी अंदर आपणे सौ प्रथम विवेचक शोधता, तो आ विवेचक शोधवाने लगता घणा टूंका दाखला होय त्यारे मैं तमने बीजनी चर्चा नहोती करी, डायरेक्ट विवेचक शोधता शीखवाड्यू तुं। પણ સામાન્ય રીતે આપણે જે ડેલ્ટા શોધી એના ડેલ્ટા શોધીને એના ડેલ્ટાની કિંમત ત્રણ સ્વરૂપની મળી શકે, કાં તો ડેલ્ટા ઝીરો કરતાં મોટો હોય, મતલબ કે ડેલ્ટાની કિંમત ડેલ્ટા ગ્રેટર ધેન ઝીરો હોય તો બંને બીજ વાસ્તવિક અને ભિન્ન મળે, બંને બીજ વાસ્તવિક અને ભિન્ન મળે જો ડેલ્ટાની કિંમત ઝીરોથી વધારે, મતલબ કોઈ પણ ધન સંખ્યા હોય આપણે શોધતા હતા ત્યારે આવતી ને, એક હોય કે દસ હોય કે પાંચ હોય, કોઈ પણ ધન સંખ્યા જો ડેલ્ટાની કિંમત જો પૂર્ણ વર્ગ હોય તો બીજ સમય અને ભિન્ન કહેવાય, સમજવા માટે જે ધ્યાન રાખવાનું આપણે, જો ડેલ્ટાની કિંમત ઝીરો કરતાં મોટી હોય તો બીજ વાસ્તવિક અને ભિન્ન મળે, હવે જો ડેલ્ટાની કિંમત ઝીરોથી મોટી હોય અથવા ડેલ્ટાની કિંમત એને એક્ઝેક્ટ ઝીરો હોય, આપણે આ દાખલા શીખવાના છે આજે, એટલા માટે હું જો હું તમને આ સમજાવું છું કે ડેલ્ટાની કિંમત ઝીરો હોય તો બંને બીજ વાસ્તવિક અને સમાન હોય, વાસ્તવિક અને સમાન હોય તમે જો ડેલ્ટાની કિંમત ઝીરો, તમને હું આજે સમજાવીશ કે તમને પ્રશ્નની અંદર જે એવી સૂચનામાં આપવામાં આવે કે એક સમીકરણ એના બીજ વાસ્તવિક અને સમાન હોય, તો વાસ્તવિક અને સમાન તો આપણે સમજી જવાનું કે ત્યારે ડેલ્ટાની કિંમત ઝીરો હશે, જો ડેલ્ટાની કિંમત ઝીરો હોય તો બંને બીજ વાસ્તવિક અને સમાન મળે, એને લગતા આપણે દાખલા હમણાં સમજશું, અને જો ડેલ્ટાની કિંમત ઝીરો કરતાં નાની હોય, ડેલ્ટા લેસ ધેન ઝીરો હોય, તો સાવ જ સરળ કે બીજ વાસ્તવિક અસ્તિત્વ ધરાવતા નથી, અસ્તિત્વ ધરાવતા નથી, આનો મતલબ શું થયો કે જો તમે ડેલ્ટાની કિંમત શોધો ને તમારી કિંમત ઋણ આવી ગઈ, માન લો કે માઇનસ પાંચ માઇનસ સાત કોઈ પણ ડેલ્ટાની કિંમત ઋણ આવી ગઈ ને, તો તમને આગળ ગણતરી કરવાની જ નથી, ત્યાં મૂકી દેવાનું કે બીજ વાસ્તવિક અસ્તિત્વ ધરાવતા નથી, મતલબ કે આગળ સૂત્ર લખવું ન પડે, આપણે ડેલ્ટા શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરતા ડેલ્ટા બરાબર બીનો વર્ગ માઇનસ ચાર એસી, જો ડેલ્ટાની કિંમત અહીં તમારી ઝીરો કરતાં મોટી આવે તો બીજ વાસ્તવિક અને ભિન્ન કહેવાય, જો ડેલ્ટાની કિંમત એક્ઝેક્ટ ઝીરો આવે આ સૂત્રની અંદર તો તમારે બીજ વાસ્તવિક અને સમાન કહેવાય, અને જો ડેલ્ટાની કિંમત ઋણ આવે તો બીજ અસ્તિત્વ ધરાવતા નથી, એટલું ધ્યાનમાં રાખવાનું આપણે. હવે અહીંયા ટૂંકા દાખલા છે ને આને લગતા પૂછાય છે કે બીજ વાસ્તવિક અને સમાન હોય તો શું, મતલબ કે ડેલ્ટાની કિંમત ઝીરો હોય તો શું, એના વિશે આપણે આગળ સમજીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક મેં અત્યારે તમને સમજાવીએ એનો વાસ્તવિક અને સમાન હોય ત્યારે અજ્ઞાત કેની કિંમત કેવી રીતે શોધવી એ ઉદાહરણ સમજીએ. અહીં મેં લખ્યું છે જો ઉપર સૂચના કે બંને બીજ વાસ્તવિક અને સમાન હોય તો અજ્ઞાત કેની કિંમત શોધો. સમીકરણ આપ્યું છે કે એક્સનો વર્ગ માઇનસ ચોવીસ એક્સ વત્તા સોળ બરાબર ઝીરો. અહીં અજ્ઞાત કેની કિંમત શું હશે એ આપણે શોધવાની છે, બરાબર. આના મુજબ આપણે પહેલી એબીસીની કિંમત લખીએ, એની કિંમત થશે એટલે એક્સનો વર્ગનો સહગુણક કે થાય, બીની કિંમત થશે માઇનસ ચોવીસ અને સીની કિંમત થશે સોળ. એબીસીની કિંમત લખી દીધી. હવે તમને કીધું હોય ને બીજ વાસ્તવિક અને સમાન, બીજ વાસ્તવિક અને સમાન હોય ત્યારે શું થાય, ડેલ્ટા બરાબર ઝીરો થાય. મેં હમણાં તમને સમજાવ્યું ડેલ્ટા બરાબર ઝીરો થાય, મતલબ કે ડી બરાબર ઝીરો થાય. હવે ડી શોધવાનું સૂત્ર શું હોય, બીનો વર્ગ માઇનસ ચાર એસી, એ બીનો વર્ગ માઇનસ ચાર એસી બરાબર ઝીરો. આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકશું એટલે કે મળી જશે, ડેલ્ટા બરાબર ઝીરો હતું, આ ડીની કિંમત બીનો વર્ગ માઇનસ ચાર એસી, બીની કિંમત માઇનસ ચોવીસ નો વર્ગ માઇનસ ચાર, એની કિંમત કે અને સીની કિંમત સોળ બરાબર ઝીરો. માઇનસ ચોવીસનો વર્ગ કેટલો થાય, ચોવીસ ગુણ્યા ચોવીસ પ્લસ પાંચસો ને છોતેર થાય, પચીસનો વર્ગ છસો પચીસ, ચોવીસનો વર્ગ પાંચસો ને છોતેર, સોળ ચોક ચોસઠ કે બરાબર ઝીરો. માઇનસ ચોસઠ કે અને બરાબરની બીજી સાઈડ લઈ જાઓ તો પ્લસ ચોસઠ કે થઈ ગયા, ચોસઠ ભાગાકારમાં જશે, પાંચસો છોતેર ભાગ્યા ચોસઠ બરાબર કે. આપણે ચોસઠને આઠ વડે ગુણશું
आठ चौक बत्रीस, नहीं आठ थी भाग नहीं चले, नौ नौ वड़े गुणी जोईए आपणे। नौ चौक छत्रीस वती त्रण, नौ छक चौपन ने त्रण सत्तावन, चौंसठ गुण्या नौ करी तो 576 आवे, चौंसठ नवा। तो आपणे अहीं के नी किंमत केटली मळी? नौ। बस आपणे के नी किंमत शोधवानी, वा के नी किंमत नौ, आपणो जवाब आवी गयो। आवा दाखला तमने पूछाई शके, बब्बे गुणना समीकरण बीज शोधो, एना जेम अज्ञात के नी किंमत शोधवानी। એવો જ મેં અહીં બીજો એક દાખલો લીધો છે, જુઓ અહીં એની કિંમત થશે કે, બીની કિંમત થશે -2√5 અને સીની કિંમત થશે 4. ડેલ્ટા બરાબર 0, બીજ વાસ્તવિકને સમાન હોય તો ડેલ્ટાની કિંમત b² - 4ac બરાબર 0, બીની કિંમત -2√5 એ એમનો વર્ગ -4, એની કિંમત કે, ડીની કિંમત સીની કિંમત 4 = 0. -2√5નો વર્ગ કરશો તો 2નો વર્ગ થાય 4, √5નો વર્ગ થાય 5, 4 × 5 = 20 પ્લસ થશે, -4 × 16 k = 0. ફરીથી જો એક વખત આપણે સમજીએ કે અહીંયા કે x² તો એની કિંમત કે x² તો એની કિંમત કે, બીનો સહગુણક થશે -2√5 અને સીની કિંમત થશે 4. ડેલ્ટા બરાબર 0, b² - 4ac = 0, 2 - 2√5નો વર્ગ -4, એની કિંમત કે, સીની કિંમત 4. અહીંયા 2 × 2 = 4, 4 × 5 = 20, -4 × 16 k, તો 20 = 16 k, 20/16 = k. 5ના પાડામાં આવશે 5 × 4 = 20, 5 × 5 = 20 થશે 4ના પાડામાં, અને 4 × 4 = 16 થશે, તો કે ની કિંમત કેટલી મળી? 5/4. આ રીતે આપણે અજ્ઞાત કિંમતો એ શોધી શકી ડેલ્ટા બરાબર 0 લઈને, બરાબર? એક ઉદાહરણ હજી હું તમને સમજાવું, ચલો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે એક ઉદાહરણ સમજીએ. x² - k√10(x) - 9 k = 1 = 0. આપણે k ની કિંમત શોધવાની છે. અહીં a ની કિંમત થશે x² નો સહગુણક એટલે 1, b ની કિંમત થશે માઇનસ ની નિશાની k = 10, વત્તા સોરી c ની કિંમત થશે 9 k = 1, બરાબર. ડેલ્ટા બરાબર 0 થાય તો ડેલ્ટાનું સૂત્ર છે b² - 4ac = 0. બીની કિંમત કેટલી છે? -k√10(x) - 9 k = 1, -4, એની કિંમત 1, સી ની કિંમત 9 k = 1. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ માઇનસ છે ને, આપણે માઇનસનો વર્ગ આવે એટલે આ રકમ પ્લસ જ બની જાય, પછી તમે માઇનસ સમજવાની જરૂર નથી, માઇનસનો વર્ગ પ્લસ થઈ જાય. ખાલી k√10નું વિસ્તરણ કરીએ તો પ્રથમ પદનો વર્ગ k² ત્રણેયનો ગુણાકાર 10 × 2 = 20 k + 10નો વર્ગ કેટલો થાય? 100. પ્રથમ પદનો વર્ગ ત્રણેયનો ગુણાકાર અને બીજા પદનો વર્ગ. હવે અહીં આપણે ગુણાકાર કરશું, આનો કૌંસ બારે 9 છે એનો આના સાથે ગુણાકાર લઈએ, 9 × 4 = 36 થાય, બરાબર. 4 × 1 = 4, 4 × 9 = 36. 36 કેવા? -36 છે, -36નો કે સાથે ગુણાકાર થશે -36 k, પછી -36નો 1 સાથે ગુણાકાર થશે -36, 36 × 36. આનો બધાનો સાથે ગુણાકાર કરી દીધો, 9 × 4 = 36, 36નો k + 1 વડે ગુણાકાર, 36 k - 36. k² -36 k છે ને એમાં +20 k બાદ કરશું તો કેટલા બચશે? -16 k. +100 છે, -36 જશે તો કેટલા બચશે? +64 = 0. 36માંથી 100 બાદ કર્યા તો. હવે એવા ભાગ પાડો, ગુણાકાર 64 ને સરવાળો 16 થાય, 8 × 8 = 64 થશે. તો સીધા અવયવ લખી દઉં તો k - 8 અને k - 8 થાય અવયવના, 8 × 8 = 64, 8 ને 8 = 16. માટે k - 8 = 0, તો k = 8. જે આ બંને વખત એ જ આવશે, k - 8 જ છે એટલે k = 8. તો આપણે અજ્ઞાત k ની કિંમત શું મળી વિદ્યાર્થી મિત્રો? 8 મળી. આવી રીતના દાખલા આપણે k અજ્ઞાતને શોધવાના પૂછાય, તમને MCQ ટૂંકા પ્રશ્નની અંદર પણ આવા પૂછાતા હોય.
अथवा तो खाली तमने विवेचक शोधवानुं के तो आपणे सूत्रनी रीते ज्यारे मैं तमने शीखवाड़ी थी ने एनी अंदर आपे के नी किंमत पहेली शोधता डेल्टा नी किंमत आपणे शोधता खाली विवेचकनी त्यार पछी विवेचक मळतो एनो आपणे सूत्रमां प्रयोग करता सूत्रनी रीते उकेल शोधवामां ए रीते खाली विवेचक शोधाय अने जो आर में समान उकेलो तो विवेचक बराबर जीरो थाय डेल्टा बराबर जीरो थाय અને આ રીતે આપણે ગણતરી કરવાની. તો આવા દાખલા હું તમને પ્રેક્ટિસમાં આપીશ. હવે આ પ્રકરણની અંદર બીજું કાંઈ રહેતું નથી, મોસ્ટ ઓફ બધું આપણે જોઈ લીધું છે. જ્યારે પ્રત્યક્ષ રીતે ભેગા થશું ત્યારે કંઈ એવા ડાઉટ હશે એ સાથે મળીને સોલ્વ કરશું. ઓકે.